ભારત તથા સમગ્ર વિશ્વમાં પશુપાલન વ્યવસાયને વધુમાં વધુ નફાકારક બનાવવા માટે કૃત્રિમ બિદ્દાનથી પશુ સર્વધન અને પશુપાલન ક્ષેત્રમાં અવિભાજિત અંગ બની ગયું છે. આજે વિશ્વ પ્રગતિશીલ દેશોમાં 80-90% પશુ સર્વ કૃત્રિમ બિદ્દાનથી થાય છે. થીજેલ વીર્યને કૃત્રિમ બિદ્દાન અને ગર્ભપતા રોપાણની પદ્ધતિથી પશુ સર્વધન ક્ષેત્ર અગિમ સ્થાન મેળવેલ છે. તે માટે નવા ગામમાં કૃત્રિમ બિદ્દાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. મળતી વિગતો કાલાવડી તાલુકાના નવાગામ ખાતે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાથે જોડાયેલ શ્રી નવાગામ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા કૃત્રિમ બિદ્દાન અંતર્ગત માહિતી આપવામાં આવી અને સાથે સાથે રાજ્યના પશુધનને ઉચ્ચ જનીની ગુણવત્તાવાળા સાંડપાડાથી સંવર્ધન કરવા અને તેના દ્વારા સંતતિની ઉત્પાદકતા વધારવા માટે કૃત્રિમ બિદ્દાન હેઠળ આવરી લેવું આવશ્યક છે. તે માટે નવાગામમાં કૃત્રિમ બિદ્દાન કેન્દ્ર શરૂ કરવામાં આવી અને દરેક પશુપાલકને બીજદાન અંગેની રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ડૉક્ટર શ્રી અમિત પટેલ તેમજ ડૉક્ટર દીપેન દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવી. વધુમાં જણાવ્યું કે કૃત્રિમ બીજદાન કરાવવાથી એક જ સારા ખૂંટ દ્વારા મોટા પ્રમાણમાં ગાય ભેંસોને ફેરવી શકાય છે. ગાય ભેંસના જનન અવયવોને રોગોથી મુક્ત રાખી શકાય છે. ગાયો ભેંસને જે તે સ્થળે ઘેર બેઠા ફેરવી શકાય છે. ગણ ખૂંટ રાખવાની જરૂરિયાત ન રહેતા ગણખૂંટનો ઘાસચારો ખાણ દાણનો ખર્ચ વગેરે નિવારી શકાય છે. આ એક દિવસીય માહિતીમાં ગામના સરપંચ શ્રી સંજયભાઈ ચોવટિયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ દીપકભાઈ સાવલિયા તેમજ મંત્રી હસમુખભાઈ કોયાણીએ ભારે જહેમત ઉઠાવેલ. હર્ષલ ખંદેરિયા, ZS TV, કાલાવડ. આજે શ્રી નવાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હસ્તક નવું કૃત્રિમ બિદ્દાન કેન્દ્ર આપણે ચાલુ કરેલ છે, જે અંતર્ગત કૃત્રિમ બિદ્દાન વિશેના ફાયદા, પશુપાલન કેવી રીતના કરવું એના વિશેની જાણકારી બધી આપી લોકોને. કૃત્રિમ બિદ્દાન